हेलो विद्यार्थी मित्रों, नोबल स्कूल ग्रुप और वासुदेव विद्यालय ने YouTube चैनल में हूं तृप्ति विज्ञानंदिया आपનું સ્વાગત કરું છું. પાઠ 7 માં આપણે હવે પ્રશ્ન જવાબ જોવાના છે. ખરા ખોટા અને ખાલી જગ્યા જોઈ ખરા ખોટા પણ આપણે અત્યારે મૌખિક જોઈ લઈએ. ધારો કે તમને કોઈ પાઠને અનુરૂપ ખરા ખોટા પૂછે તો તમને ખબર હોવી જોઈએ પાઠમાં આ વાક્ય હતું કે નહોતું એ પ્રમાણે ખરા ખોટા કરવાના હોય. જેમ તમે ગુજરાતીમાં કરો છો હિન્દીમાં કરતા હોય તેમ જે લોકો બોલી શકે છે તેઓ આંખના ઈશારાથી વાતચીત કરે છે તો આ વાક્ય સાચું કહેવાય કે ખોટું કહેવાય? વિચારો છો, બોલી એકતા હોય તો ઈશારા કરે ન જ કરે ને? બોલી એકતા હોય તે લોકો બોલીને કરે સમજાવે તો આ વાક્ય કેવું થયું? ખોટું. તો એની સામે કેની નિશાની કરવાની હોય? ખોટાની. આવી રીતે આગલા જે લેક્ચરમાં મેં ઘણા પાઠની અંદર તમને ખરા ખોટા શીખવ્યા છે. તો પહેલા આખી રીતે વાક્યને વાંચવાનું સમજવાનું અને પછી નિશાની કરવાની, બરાબર? તો જુઓ બીજું છે, મુખ બધિર પ્રજ્ઞાચક્ષુ વગેરે બાળકો માટે સ્પેશિયલ શાળા હોય તો હા, એના માટે સ્પેશિયલ શાળા હોય જ, કારણ કે તે લોકો આપણી જેમ બોલી શકતા ન હોય, સાંભળી શકતા ન હોય, સમજી શકતા ન હોય એટલે એના માટે અલગ શાળાની વ્યવસ્થા હોય. તો એમાં આવશે સાચું. પછી મુખ બધિર બાળકો બોલી શકતા નથી પરંતુ સાંભળી શકે છે, ના, જે મૂંગું હોય એ બહેરું હોય જ એટલે એમાં આવશે ખોટું. નૃત્યના ચહેરાના હાવભાવ મુખ્ય બાબત છે. હા, જે લોકો નૃત્ય કરે છે ને ચહેરાના હાવભાવથી નૃત્ય કયા પ્રકારનું છે ને સમજાવે છે એટલે એમાં પણ આવશે સાચું. 4 મહિનાનું બાળક મોટેથી બોલીને વાતચીત કરે છે, કોઈ દિવસ કરે ન કરે તો એમાં શું આવે? ખોટું. 4 મહિનાનું બાળક રોઈને અથવા તો પોતાની ખુશી ભૂખ લાગે તો કીધું કે રોડે અથવા તો રોડિંગ બતાવે અથવા તો ઈશારાથી સમજાવે એટલે આ વાક્ય ખોટું થશે. ચહેરા ઉપરથી માણસની પ્રસન્નતા કે ઉદાસીનતા જાણી શકાય છે, હા, તો સાચું આવશે, બરાબર છે. હવે આ થઈ ગયા ખરા ખોટા. હવે જોઈએ છીએ આપણે પ્રશ્ન જવાબ, બરાબર ને? કે પ્રશ્ન જવાબ આપણે પાઠ 7 ને અનુરૂપ જોઈએ. જેની પાસે સ્વા નથી લીધી અથવા તો નથી આપણે કીધું અહીંથી લેવાની કે ગમે તે હોય અથવા તો લીધી છે તે પણ પૂરી શકે છે, નથી લીધી એ પણ ચિંતા ન કરે, નોટમાં લખી દે અને હું જે બોલું એ યાદ રાખી લે જેથી કરીને પરીક્ષામાં એ વાક્ય આવે તો તરત આપણને લાઈટ થાય કે હો આપણે તો આ રીતના જવાબ લખવાનો છે. તો ચાલો પાઠ 7 અનુભવશો માં પ્રશ્ન જવાબ જોઈએ. ચકુના ભાઈનું નામ શું હતું? પાઠ ધ્યાનથી સમજાશો તો ખબર હશે, ચકુના ભાઈનું નામ નંદુ હતું. પછી બીજું, મુખ બધિર વ્યક્તિ સામેવાળી વ્યક્તિની વાતચીતને કેવી રીતે સમજી શકે છે? મુખ બધિર એટલે બહેરી મૂંગી વ્યક્તિ સામેવાળી વ્યક્તિ જે વાત કરે છે કેવી રીતે સમજે? પ્રશ્ન સમજો. પછી શું આવે? મુખ બધિર વ્યક્તિ સામેવાળી વ્યક્તિની વાતચીત તેમના હોઠ, જે આ હોઠ લે ને એના ઉપરથી અથવા તો ચહેરાના હાવભાવથી સમજી શકે છે. ત્રીજું, વ્યક્તિના ચહેરા પરથી આપણને શું જાણી શકાય છે? વ્યક્તિના ચહેરા પરથી તે વ્યક્તિ પ્રસન્ન, ઉદાસીન કે ગુસ્સામાં છે તે જાણી શકાય છે. નૃત્યમાં મુદ્રાઓ કોને કહેવાય છે? જો આ બે પ્રશ્ન જવાબ ખાસ યાદ રાખવાના છે, આ 5-5 કરેલા, બરાબર આઈએમપી જણે ગણી લો તો પણ ભલે, તમે નોટમાં લખી લેજો અને પાકા કરી લેજો. નૃત્યમાં મુદ્રાઓ કોને કહે છે? આ પણ પૂછાઈ શકે. નૃત્યમાં ઈશારાઓ અને ચહેરા પર થતા હાવભાવને મુદ્રાઓ કહેવામાં આવે છે. પાંચમું, માણસ કેવા કેવા પ્રકારના વિકલાંગતા હોય છે? આપણે પાઠમાં જોઈ ગયા માણસમાં પ્રજ્ઞાચક્ષુ, મુખ બધિર, લંગડાપણું, હાથ કપાયેલ, ખોટખાપણ, માનસિક ક્ષતિગ્રસ્ત તથા શીખવાની ગતિ ધીમી ગતિ જેવી વિવિધ પ્રકારની વિકલાંગતા જોવા મળે છે માણસની અંદર. પછી જોડકા રજો, હવે આ જ શીખવાનું છે ખાસ કે જોડકા કેવી રીતના કરવા. તમે અહીંયા 1, 2, 3, 4 આપ્યો હોય, અહીંયા અપડ આપ્યો હોય તો તમે 1, 2, 3, 4 કરી નાખો છો. આગળ ગયા વર્ષની અંદર ઘણા બાળકો એવું કરતા એટલે હું તમને ધ્યાનથી સમજાવું છું, તમે સમજો. આજે છે એ પ્રશ્ન છે, વિભાગ અ છે, આનો સાચો જવાબ આમાંથી ગોતવાનો છે. તો આમાં જે ક્રમ હોય ને એ જ અહીંયા લખવાના હોય. ચાલો જુઓ, પેલા તમે આમ લીટા કરતા ને સામે, હવે લીટા નથી કરવાના, હવે શું કરવાનું છે? નંબર લખવાનો છે. પ્રજ્ઞાચક્ષુ કોને કહેવાય? મંદબુદ્ધિ ન આવે, શરીરના કોઈ પણ અંગની ક્ષતિ ન આવે, આંખોથી ન જોઈ શકતા, તો સાચું આવે. પ્રજ્ઞાચક્ષુ કોને કહેવાય? જે આંખથી જોઈ શકે નહીં. તો આ ક્રમ કેટલામાં છે? ત્રીજો. તો અહીંયા કરવાનું ત્રીજું. બીજું, મુખ બધિર, તો એમાં શું આવશે? બોલી અને સાંભળી ન શકતા, તો આ કેટલામાં ક્રમ છે? પાંચમો. અહીંયા કરી નાખવાનું પાંચમો. પછી માનસિક ક્ષતિ વાળું કોને કહેશું? ભણવામાં ખૂબ જ
જોડકા પણ બે વાર લખવાના છે। અસ્તુ।